કેશોદના ધેડ પંથકમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ વરસતા વરસાદમાં અધિકારીઓ સાથે પહોંચી જાત માહિતી મેળવી કેશોદના ઘેડ પંથકમાં ઓજત નદી અને સાબળી નદીમાં ઘોડાપુર આવતા જળબંબાકારની પરિસ્થિતિમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા પ્રાથમિક જરૂરિયાત ઉપલબ્ધ કરાવવા સૂચનાઓ આપી કેશોદના ધેડ પંથકમાં છેલ્લા ત્રણેક દિવસથી ભારે વરસાદના કારણે ઉપરવાસમાં થયેલા વરસાદની સાબળી નદી અને ઓજત નદી પર બાંધવામાં આવેલા ડેમ પાણીની આવક વધતા પાણી છોડવામાં આવતા ઉજત નદી અને સાબડી નદીમાં ઘોડાપુર આવતા બામણાસા ગામે ચાર પાડ તૂટી જવાની સાથે ખેતરોમાં પાણી ફરી વળતા સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયું છે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ બપોર બાદ વરસાદ ધીમો પડતા જ નાયબ કલેક્ટર ઘરચર મામલતદાર લુકા સહિત અધિકારીઓના કાફલા સાથે ધેડ પંથકમાં પહોંચી ગયા હતા કેશોદના ધારાસભ્ય સાથે અધિકારીઓ ધસમસતા પાણીના પ્રવાહમાં પગપાળા ચાલીને જાત માહિતી મેળવી હતી અને ઉપસ્થિત અધિકારીઓને પ્રાથમિક જરૂરિયાત તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી હતી કેશોદના ઘેડ પંથકમાં પસાર થતી સાબળી નદી અને ઓજાત નદીના કિનારે આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જતાં અટકાવવા પાડ બાંધવામાં આવે છે ત્યારે અમુક વિસ્તારોમાં કાચા પાડ હોય દર વર્ષે ચોમાસામાં આ પાડ તૂટવાથી ખેતરોમાં પાણી ભરાઈ જતા પેદાશો અને ઘાસચારાને નુકસાન ઉપરાંત ખેતરો ધોવાઈ જતા અસરગ્રસ્ત ખેડૂતોને મોસમ નિષ્ફળ જાય છે અને રેતી આવી ચડતા ખેતુ ખેડૂતોને ફળદ્રુપતા ઘટી જાય છે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો અને આગેવાનોની રજૂઆત સાંભળી સરકારના ધારાધોરણ અને જોગવાઈઓ મુજબ કાર્યવાહી હાથ ધરવાની સૂચનાઓ આપી હતી કેશોદના આખા પાટિયા પાસે નદીનું વહેણ છે જે બાલાગામ તરફ જતાં સાંકડું બની ગયું હોય સહેલાઈથી પાણી વહી શકતું ન હોય ત્યારે નદી કિનારે નુકસાન કરે છે કેશોદના ઘેડ પંથકમાં દર વર્ષે ચોમાસામાં પાળ તૂટવાની ઘટના સાથે ખેતરો ધોવાઈ જવા ઉપરાંત પાણી ભરાઈ જતા ખેતપેદાશોને પારાવાર નુકસાન થાય છે કેશોદના ઘેડ પંથકમાં પસાર થતી સાબળી નદી અને ઓજાત નદી કિનારે પાકાપાડા બાંધવા ઉપરાંત નદી કિનારે દબાણો કરી વહેણને સાંકડું થઈ ગયું છે જે અગ્રિમતા આપવાની સાથે દૂર કરવામાં આવે તો આવનારા દિવસોમાં પાણી ભરાઈ જવાની સંભાવના આપોઆપ ઘટી જાય તેમ છે કેશોદના ઘેડ પંથકમાં પસાર થતી નદીમાં પૂર આવતા ખેતરોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ અટકાવવા માટે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીને કામ આપવામાં આવેલ છે ત્યારે વહેલાસર પાણી ઉતર્યા બાદ કામ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અધિકારીઓ સાથે ઘેડ પંથકમાં પહોંચી માહિતી મેળવી હતી